નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીએસએમ એસ થ્રી કોર બસો બે અને ગ્રંથકારનો અભ્યાસ એમાં સુંદરમ ગ્રંથકાર તરીકે જ્યારે આપણે ભણવાના છીએ ત્યારે અગાઉ આપણે સુંદરમના જીવન અને કવન નવલિકાનું સ્વરૂપ કે પછી નવલિકાના કલા સ્વરૂપ વિશે વિગતે વાત કરી છે અને આજે આપણે નવલિકાનો ઉદ્ભવ અને વિકાસ એ મુદ્દા પર વિગતે ચર્ચા કરીશું નવલિકા સ્વરૂપને ભણતા પહેલાં આપણને નવલિકા સાહિત્ય સ્વરૂપનો ઇતિહાસ પણ આપણી જાણમાં હોવો જોઈએ અને નવલિકાનો ઉદ્ભવ ક્યાં થયો છે અને ગુજરાતી સાહિત્યમાં નવલિકાનો વિકાસ અથવા તો એની વિકાસ યાત્રા આપણે જોઈએ તો જ આપણે નવલિકાને સારી રીતે ભણી શકીએ અને એમાં સુંદરમનું શું સ્થાન છે સુંદરમ કયા યુગના વાર્તાકાર છે સુંદરમે કેવી કેવી વાર્તાઓ લખી છે એમના વાર્તા સંગ્રહો કયા છે એ બધો જ ખ્યાલ આપણને આ નવલિકાનો ઉદ્ભવ અને વિકાસ જોયા પછી જ કદાચ આવી શકે તો આપણો આજનો મુખ્ય મુદ્દો છે નવલિકાનો ઉદ્ભવ અને વિકાસ તો મિત્રો આપણે વાત કરીએ તો નવલકથા અને નવલિકા એ કથા સાહિત્યના પ્રકારો છે અને પાછા લોકપ્રિય પ્રકારો છે એમ આપણે કહી શકીએ માનવી માત્રને વાર્તા સાંભળવી ગમે પણ એમાં રસ પડવો જોઈએ એ એની મુખ્ય શરત છે માનવીને માનવીમાં વિસ્મય રસ રહેલો છે એની જિજ્ઞાસા વૃત્તિ પ્રબળ છે માટે જ એસ ઓલ્ડ એસ માઉન્ટેન્સ એવું વાર્તાનું ગોત્ર નક્કી થયું છે પ્રેમ સૌંદર્ય શૌર્ય અદ્ભુત લોકોત્તર તત્વો માનવીને સર્વ દેશ કાળમાં આકર્ષતા રહ્યા છે માટે જ અરેબિયન નાઇટ્સ પંચતંત્ર હિતોપદેશ કે પછી ઈસપની વાતો કથાસરિત સાસાગર જાતક કથાઓ જૈન કથાઓ રામાયણ કે મહાભારત આદિના ઉપાખ્યાનોના ખજાના એ કદાચ માનવજાતને મળ્યા છે લોકવાર્તાઓ તો મિત્રો ઠેર ઠેર પડેલી છે આ બધું હોવા છતાં આપણે જેને ટૂંકી વાર્તા કે શોર્ટ સ્ટોરી કહીએ છીએ એ પ્રાચીન કે મધ્યકાલીન સાહિત્ય પ્રકાર નથી પણ એ પરદેશી પાંદડું છે અગાઉ આપણે જોયું હતું કે ટૂંકી વાર્તાનું સ્વરૂપ એ પાશ્ચાત્ય સાહિત્યમાંથી આયાત થયેલું સાહિત્ય સ્વરૂપ છે એટલે એ અર્થમાં આપણે પરદેશી પાંદડું કહી શકીએ નવલિકા એક રહસ્યમય પ્રસંગ લઈને કલાત્મક રીતે આપણને જીવન વિશે જાગ્રત અને વિચાર કરતા કરી મૂકે છે ટૂંકી વાર્તા એક સ્વતંત્ર અને સ્વાયત કલા પ્રકાર છે અને નવલકથાની જેમ જ પ્રસંગ પાત્ર વર્ણન સંવાદ વાતાવરણ જીવન દર્શન શીર્ષક આરંભ જેવા ઘટક તત્વો નવલિકામાં પણ હોય છે એટલે કહી શકાય કે નવલિકા એ નવલકથાનું ટૂંકાવેલું સ્વરૂપ નથી આ વસ્તુ આપણે ખાસ સમજવાની છે હવે આપણે જ્યારે નવલિકાના ઉદ્ભવ ની વાત કરીએ તો અઢારસો ને અગ્યાસીમાં દલપતરામ તાર્કિક બોધ નામે બોધ પ્રધાન વાર્તાઓનો સંગ્રહ લઈને આવે છે અને રણછોડભાઈ ઉદયરામ અઢારસો ને છાસઠમાં પ્રાસ્તવિક કથા સમાજ નામનો એક સંગ્રહ પ્રગટ કરે છે ફરામજી બમનજી ગુજરાત અને કાઠિયાવાડ દેશની વાર્તા નામનો સંગ્રહ અઢારસો ને બોતેરમાં પ્રગટ કરે છે તો નારાયણ હેમચંદ્ર અને અમૃતલાલ પઢિયારે પણ એ સમયમાં વાર્તાલેખન કર્યું હતું સુંદરી સુબોધ વાર્તાવારિધિ સમાલોચક ચંદ્ર સાહિત્ય જ્ઞાનસુધા વગેરે સામાયિકોમાં રણજીતરામ વાવાભાઈ ડાયાભાઈ પટેલ રમણભાઈ નીલકંઠની વાર્તાઓ પ્રગટ થતી હતી અને અઢારસો ને છન્નુંમાં સુધામાં રમણભાઈ નીલકંઠની ભોમિયાની ભૂલથાપ નામની વાર્તા પ્રગટ થઈ હતી બકર ઠાકોરની દર્શન્યુમાં પેરિસના ત્રણ છોકરા જેવી વાર્તા આપણને મળે છે તો ભોગીન્દ્રરાવ દિવેટિયાએ પણ વાર્તાલેખનનો પ્રયત્ન કરેલો આપણને દેખાય છે ઓગણીસોના વર્ષમાં અંબાલાલ સાકરલાલ શાંતિદાસ વાર્તા સૌ પ્રથમવાર તત્વનો અહેસાસ એ વાર્તા દ્વારા આપણને કરાવે છે પણ નિર્ભેડ કલાકૃતિ તરીકે આંગળી ચીંધી શકાય એવી વાર્તા તો આપણને ઓગણીસો ને અઢારમાં એટલે કે કંચનલાલ વાસુદેવ મહેતાએ આપેલી ગોવાલણી વાર્તા કહી શકાય એટલે આંગળી ચીંધીને આપણે જેને વાર્તા કહી શકાય એવી વાર્તા આપણને ઓગણીસો ને અઢારમાં મલ્યાનીલ પાસેથી મળે છે અને આ ગોવાલણી વાર્તામાં આપણને સૌ પ્રથમ ટૂંકી વાર્તાના પાશ્ચાત્ય પદ્ધતિ પ્રમાણેના દરેક લક્ષણો આપણને જોવા મળે છે એટલે ગુજરાતી સાહિત્યની પ્રથમ વાર્તા આપણે ગોવાલણીને જ ગણીએ છીએ આ વાર્તામાં એક દૂધ વેચનાર ગોવાલણીના પ્રભાવક વ્યક્તિત્વથી અંજાઈને વિષય વાસનાથી પીડાતા અને એની પાછળ પાગલ બનતા અને છેવટે પત્નીની જ હાજરીમાં ક્ષોભકારક સ્થિતિમાં મુકાઈ જતા એક મધ્યમ વર્ગના યુવકની એમાં કથા છે અને આ જ વર્ષમાં ધનસુખલાલ મહેતાની પ્રતિબિંબ અને છાયા નામની વાર્તા મળે છે અને બીજી બા વાર્તા પણ આપણને એમની પાસેથી મળે છે જે સુંદર અને કલાત્મક વાર્તા લાગે છે પણ યોગ્ય રીતે તો પ્રથમ ગુજરાતી નવલિકા લેખક આપણને મલયાનીલ જ લાગે છે અને ગુજરાતીની પ્રથમ નવલિકા આપણને ગોવાલણી જ હોય એમ ગોવાલણી વાર્તાને જોતા આપણને લાગે છે તો આ રીતે મિત્રો ગુજરાતી સાહિત્યમાં વાર્તાનો ઉદ્ભવ અથવા તો વાર્તાનું સૌ પ્રથમ સાહિત્ય સ્વરૂપ આપણને ગોવાલણીમાં મળ્યું હોય એમ મલયાનીલની ગોવાલણી જોતાં આપણને લાગે છે ત્યાર પછી આપણે જોવા જઈએ તો મુનશીએ મારી કમલા અને બીજી વાતો નામનો વાર્તા સંગ્રહ ઓગણીસો ને એકવીસમાં પ્રગટ કર્યો એમાં મારી કમળા કામચલાઉ ધર્મપત્ની સામળસાનો વિવાહ ગોમતી દાદાનું ગૌરવ ખાનગી કારભારી વગેરે જેવી વાર્તા એમણે આપી છે અને એથી વિશેષ જોઈએ તો બટુભાઈ ઉમરવાડિયાએ વાતોનું વન નામનો વાર્તા સંગ્રહ આપ્યો છે એ જ સમયગાળામાં એટલે કે ગાંધીયુગના સમયગાળામાં ઝવેરચંદ મેઘાણીએ રસધાર દ્વારા લોકવાર્તાઓ આપી છે એમાં ઓળીપો મારો બાલુભાઈ બુરાઈના દ્વાર પરથી ચમનની વહુ તથા હું વગેરે વાર્તા આપણને મેઘાણી પાસેથી મળે છે એ સિવાય આપણે જોઈએ તો લીલાવતી મુનશીએ જીવનમાંથી જડેલી અને બીજી વાતો એ નામનો વાર્તા સંગ્રહ આપણને આ જ સમયગાળામાં આપ્યો છે ગૌણ સર્જકોમાં જોઈએ તો ઇન્દુલાલ યાજ્ઞિક રસિકલાલ પરીખ વગેરે લેખકોએ પણ વાર્તા લેખનના પ્રયાસ કર્યા છે અર્વાચીન ગુજરાતી ટૂંકી વાર્તાના જે પ્રમુખ વાર્તાકાર કે સર્જકો કહી શકાય એમાં ધૂમકેતુ અને દ્વિરેફ એ બંનેનું નામ આપણે લેવું પડે ઓગણીસો ને છવ્વીસમાં ધૂમકેટુ એટલે કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનો તણખા મંડળનો પ્રથમ ભાગ પ્રગટ થાય છે અને એમાંની પોસ્ટ ઓફિસ જેવી લોકપ્રિય વાર્તા ગુજરાતી સાહિત્યને પ્રાપ્ત થાય છે એ સિવાય ભૈયા દાદા ઝુમો ભીસ્તી હૃદયપલટો રજપૂતાણી સોનેરી પંખી એક ભૂલ ગોવિંદનું ખેતર પૃથ્વી અને સ્વર્ગ આત્માના આંસુ જીવનનું પ્રભાત મશહુર ગવૈયો વગેરે કલા સંવિધાનવાળી વાર્તાઓ પણ એમણે આપી છે ધૂમકેતુની વાર્તાઓમાં મિત્રો આપણને વિષયોનું વૈવિધ્ય ભાષાનું લાલિત્ય એમની મોહક શૈલી એમનો માનવતાનો અને સમભાવનો કે કરુણાનો ભાવ સહજ રીતે એમની વાર્તાઓમાં જોવા મળે છે અને બીજી એમની વાર્તાની વિશેષતા એ છે કે એમની મોટા ભાગની વાર્તાઓ એ કરુણાંત વાર્તાઓ ગણી શકાય એવી છે ગરીબી ગ્રામ્ય જીવન પ્રકૃતિ કલાકારની મસ્તી દલિતો પ્રત્યેનો સંભાવ વગેરે પણ એમની વાર્તાઓમાં નિરૂપણ પામે છે ક્યાંક પક્ષપાતભર્યું નિરૂપણ અને માંદલી બની જતી જીવન ભાવનાઓ અને કરુણતાનો આભાસ પ્રગટ કરતું કૃતક વાતાવરણ ક્યારેક વાર્તાને કથડાવે છે પણ તે છતાંય વિપુલ વાર્તા સર્જન દ્વારા ગુજરાતી વાર્તા સ્વરૂપને સ્વતંત્ર કલા પ્રકાર તરીકે એમણે પ્રતિષ્ઠિત કર્યું છે એ બાબત આપણે નોંધવી પડે ધૂમકેતુના તણખા મંડળના પ્રકાશનની જેમ જ રાવી પાઠક પાસેથી આપણને દ્વિરેફની વાતો નામનો વાર્તા સંગ્રહ મળે છે અને આ દ્વિરેફની વાતો મિત્રો ત્રણ ભાગમાં વહેંચાયેલો વાર્તા સંગ્રહ છે અને એમાંથી ખેમી કોદર મુકુંદરાય જક્ષણી જમનાનુપુર બુદ્ધિ વિજય કપિલરાય સૌભાગ્યવતી નવો જન્મ છેલ્લો દાંડક્ય ભોજ વગેરે જેવી ઉત્તમ વાર્તાઓના નમૂના આપણને પ્રાપ્ત થાય છે અહીંયા ધૂમકેતુ અને દ્વિરેફ બંનેને વાર્તાકાર તરીકે જોવા જઈએ તો ધૂમકેતુની વાર્તાઓમાં લાગણીનું તત્વ થોડુંક વિશેષ હોય છે જ્યારે દ્વિરેફ એ ફિલસુફની તટસ્થતાને જાળવી રાખે છે એટલે કે એમનો અભિગમ આપણને બુદ્ધિલક્ષી લાગે છે માનવ સ્વભાવનો સૂક્ષ્મ અભ્યાસ અને એનું આલેખન નર્મ મર્મ દ્વારા પ્રગટતું હાસ્ય વાસ્તવલક્ષી અભિગમ વગેરે આપણને દ્વિરેફની વાર્તાઓમાં જોવા મળે છે એ સિવાય આ જ સમયગાળામાં રમણલાલ દેસાઈ પણ થોડીક સારી વાર્તાઓ લઈને આવે છે એમાં ખરીમાં વૃદ્ધ સ્નેહ પ્રભુનો દરવાન હીરાની ચમક પિતરાઈ વગેરે વાર્તાઓ ધ્યાનાકર્ષક બને છે એમાં માનવ જીવનના સંબંધો આકાંક્ષાઓ પ્રશ્નો સિદ્ધિઓ વગેરેનું આકર્ષક અને ચિંતન ગર્ભ આલેખન આપણને રવ દેસાઈની વાર્તાઓમાં જોવા મળે છે એ સિવાય આપણે સ્નેહ વાત કરીએ તો આંખ ગાતા આસોપાલવ સ્વર્ગ અને પૃથ્વી જેવી વાર્તાઓમાં જીવનની મંગલ ભાવનાઓનું એમણે ગાન કર્યું હોય એમ એમની વાર્તા જોતા આપણને લાગે છે હીરાના લટકણિયા પછીના સમયની વાર્તાઓમાં પ્રતિક રચના પણ ખાસ ધ્યાન ખેંચે છે એ જ અર્ષામાં ઉમાશંકર અને સુંદરમની વાત કરીએ તો આ બંને સર્જકોએ ગુજરાતી નવલિકા ક્ષેત્રે ખૂબ નોંધપાત્ર અને અવિસ્મરણીય પ્રદાન કર્યું હોય એમ એમની વાર્તાઓને જોતાં કે વાર્તા સાહિત્ય જોતા લાગે છે એમાં ચમુ ગુજરીની ગોદડી મારી ચંપાનો વર છેલ્લું છાણું હિલ્લી પુનર્જન્મ શ્રાવણી મેળો વગેરે ઉમાશંકરની વાર્તાઓમાં આપણને વાસ્તવ અને રંગદર્શિતાનો સમન્વય જોવા મળે છે જ્યારે સુંદર અમની વાર્તાઓ જોઈએ તો ગટ્ટી પૂનમડી અંબા ભવાની આશા માજાવેલાનું મૃત્યુ માને ખોળે ખોલકી ખાસડા કટર ઇવનિંગ ઇન પેરિસ કસુંબી સાડી વગેરે વાર્તાઓ ધ્યાનપાત્ર છે જાતીય પ્રશ્નોને વિવિધ દ્રષ્ટિબિંદુથી જોવાનું અને નિરૂપવાનું કદાચ સુંદર અમને વધારે ફાવે છે વાસ્તવ દર્શન માનવશાસ્ત્રીય નિરૂપણ અને મા જાતીય પ્રશ્નની રજૂઆત એમની વાર્તાઓમાં આપણને જોવા મળે છે ગ્રામજીવનનું આલેખન ધૂમકેતુ દ્વિરેપમાં અને સુંદરમ ઉમાશંકરમાં છે એના કરતાં વિશેષ આપણને પન્નાલાલ અને પેટલીકરની વાર્તાઓમાં જુદી જ રીતે જોવા મળે છે ખાસ કરીને પન્નાલાલમાં કવિ સહજ કલાત્મક નિરૂપણ થવાને લીધે એમાં જાણે કે ગામડું જીવંત બની જાય છે પન્નાલાલની વાર્તાઓની વાત કરીએ તો સુખ દુઃખના સાથી વાત્રકને કાંઠે સાચા શમણાં ઓરતા મેઘો ગામેતી નેશનલ સેવિંગ દાણીનું ઘડિયાળ પીઠીનું પડીકું સાચી ગજિયાણીનું કાપડું બાપુનો કૂતરો વનબાળા વગેરે વાર્તાઓ એ પન્નાલાલની પ્રતિનિધિ વાર્તાઓ ગણાવી શકાય ગુજરાતના ગ્રામજીવનની અને સૌરાષ્ટ્રની તળપદી બોલી મારફતે ચુનીલાલ મડિયાએ પણ વાની મારી કોયલ અંતઃસ્ત્રોતા કમાઉ દીકરો શરણાઈના સૂર ચંપો અને કેળ ઘૂઘવતા પૂર વગેરે વાર્તાઓ આપણને આપી છે ત્યાંથી આપણે આગળ જઈએ તો જયંતિ દલાલ એ વાર્તાકાર ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરે છે આભલાનો ટુકડો મુકમ કરોતી આ ઘેર પેલે ઘેર બે બંગડી સેકન્ડ હેન્ડ ઢોલક યુધિષ્ઠિર ઝાડ ડાળ અને માળો વગેરે નોંધપાત્ર વાર્તાઓ આપણને જયંતિ દલાલ પાસેથી મળે છે જેમાં નગરજીવન માનસ પૃથ્થકરણ વાસ્તવ દર્શન પ્રતિક યોજના કટાક્ષ વગેરે લક્ષણો એમને પ્રયોગશીલ વાર્તાકાર તરીકે ઠેરવે છે એવા જ બીજા સર્જક છે જયંત ખત્રી જેમના વાર્તા સંગ્રહની આપણે વાત કરીએ તો ખરા બપોર ધાડ નાગ ખીચડી લોહીનું ટીપું ફોરા એમાંની જે વાર્તાઓ છે એ આપણને વાર્તા કળાના સુંદર નમૂના આપે છે એવા જ સર્જક છે કિશનસિંહ ચાવડા એમના વાર્તા સંગ્રહોની વાત કરીએ તો કુમકુમ અમાસના તારા અને સરવરીની વાર્તાઓ આપણને યાદ આવી જાય ઈશ્વર પેટલીકર લોહીની સગાઈ વાર્તાથી ગુજરાતી સાહિત્યમાં વિશેષ ખ્યાતિ પામ્યા છે અને એમની પારસમણી કાશીનું કરવત શંકર પાર્વતી ચતુર્મુખી વગેરે વાર્તાઓ પણ જાણીતી છે તો ઉમાશંકર જોશી કહે છે કે દર દસકે ઘણા નવા વાર્તાકારો પોતાની વાર્તાઓ લઈને આવે છે નવલિકા ક્ષેત્રમાં સર્જનના આ પ્રયત્નો એ સાહિત્ય સ્વરૂપ પ્રત્યે આપણને નવી આશા જન્મા આવે છે આ સિવાય ગાંધીયુગ પછીના સમયગાળામાં પણ ઘણા અનુગાંધી યુગના જે વાર્તા સર્જકો છે એમની પાસેથી પણ આપણને ઘણી બધી વાર્તાઓ પ્રાપ્ત થાય છે પણ આપણે જે સર્જક મિત્રો ભણવાના છે સુંદરમ એ ગાંધીયુગના સર્જક છે ગાંધીયુગના એક ખૂબ પ્રથમ પંક્તિના કહી શકાય એવા અથવા તો અગ્રગણ્ય વાર્તાકાર ગણાય એવા એ સર્જક છે એટલે આપણે ગાંધીયુગમાં સર્જાયેલી વાર્તાઓને કે ગાંધીયુગના સર્જકોને જ વિશેષ ધ્યાનમાં રાખવાના છે અને ગાંધીયુગની જે ભાવનાઓ કે ગાંધીયુગના જે લક્ષણો છે એને આકાર આપતી કે સાકાર કરતી વાર્તાઓનો અભ્યાસ આપણે સુંદરમની વાર્તાના વાર્તાઓ જોઈને કરવાનો થાય છે તો મિત્રો આ થઈ ટૂંકી વાર્તાનો ઉદ્ભવ અને વિકાસની વાત આ ઉદ્ભવ અને વિકાસ જોયા પછી હવે આપણે સુંદરમની વાર્તાઓ જોઈએ કે ભણીએ કે એનો અભ્યાસ કરવામાં આપણને કદાચ કોઈ વિઘ્ન આવે નહીં અને બહુ સરસ રીતે આપણે સુંદરમની જે નવ વાર્તાઓનો અભ્યાસ આપણે કરવાનો છે એ આપણે સરસ રીતે કરી શકીએ તો મિત્રો હવે પછીના ઓડિયો લેક્ચરમાં આપણે સુંદરમની વાર્તાઓ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી Namaskar mitro